હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એલકે એકેડેમી. હું છું હરિઓમ દવે. આજે આપણે ઓગસ્ટ મહિનાનું કરંટ અફેર જોઈશું. ઓકે, તો આજના આપણા કરંટ અફેરના ટોપિકમાં ખાસ કરીને જોવા જઈએ તો પહેલો ટોપિક છે આપણો સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ. આ મુદ્દે જે છે આપણે થોડી વિસ્તૃતમાં ચર્ચા કરીએ તો તાજેતરમાં પર્યાવરણ મંત્રાલય દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર જે છે પ્રતિબંધ લગાવવામાં આવ્યો, જેને અંતર્ગત સિંગલ યુઝ પ્લાસ્ટિકનું ઉત્પાદન, આયાત, સ્ટોકિંગ, વિતરણ, વેચાણ અને ઉપયોગ પર જે છે 1 જુલાઈ 2022 પ્રતિબંધ રહેશે. જો કે આમાં ખાસ એ બાબત નિર્દેશિત કરવામાં આવી છે કે કોમ્પોસ્ટેબલ પ્લાસ્ટિકની બનેલી ચીજવસ્તુઓ પર પ્રતિબંધ લાગુ પડશે નહીં. તો જરા વિસ્તારથી જે છે આના વિશે જોઈએ તો આ સમગ્ર મુદ્દો જે છે પ્લાસ્ટિકની થેલીઓની જાડાઈને લઈને હતો. જેમ પ્લાસ્ટિકની થેલીઓની જાડાઈ વધારે એમ તેનો જે છે વધુ સરળતાથી ઉપયોગ થઈ શકે, અને જેમ પ્લાસ્ટિકની થેલીઓની જાડાઈ ઓછી તેમ જે છે તે રિસાયકલ ના થઈ શકે, અથવા તો એમ કહી શકે કે ફરીથી છે જે એનો ઉપયોગ ના થઈ શકે. હવે જેમણે પ્રતિબંધ લગાવ્યો છે એ સંસ્થા વિશે જો કોઈ વાત કરીએ આપણે તો કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, કે જેણે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર જે છે પ્રતિબંધ લગાવ્યો છે. ત્યારબાદ આપણે જોઈએ કોમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક વિશે. હવે સામાન્ય પ્લાસ્ટિકની જો વાત કરવામાં આવે, અથવા તો કહીએ આપણે પરંપરાગત પ્લાસ્ટિક કે જે અત્યાર સુધી જે છે આપણે ઉપયોગમાં લેતા હતા, તો એ પ્રકારનું પ્લાસ્ટિક સામાન્ય રીતે પેટ્રોકેમિકલ્સ અને અશ્મિભૂત ઇંધણમાંથી બનતું હોય છે. જ્યારે કોમ્પોસ્ટેબલ પ્લાસ્ટિકની વાત કરવામાં આવે તો એ મકાઈ, બટાકા, સ્ટાર્ચ, સેલ્યુલોઝ, સોયા પ્રોટીન અને લેક્ટિક એસિડ જેવી સામગ્રીમાંથી જે છે બનતું હોય છે. હવે આ પ્રકારનું કોમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક એનો મુખ્ય ફાયદો એ છે કે રિસાયકલ છે, એટલે કે એક વખત જે છે તેનો ઉપયોગ થયા બાદ બીજી વખત પણ તમે તેનો ઉપયોગ કરી શકો. બીજું કે આ જે છે બિનઝેરી છે, કોઈ પણ જાતનું પ્રદૂષણ જે છે આના લીધે ફેલાતું નથી, અને જેમ તમે આકૃતિમાં જોઈ રહ્યા છો એ રીતે જે છે પહેલા દિવસથી લઈ અને જે છે માત્ર 111 દિવસની અંદર જે છે આ પ્લાસ્ટિક સંપૂર્ણપણે જમીનની અંદર મળી જશે, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ પાણી અને બાયોમાસમાં જે છે તેનું રૂપાંતર અથવા તો વિઘટન થઈ જાય છે. દેખાવમાં જે છે આ એક સામાન્ય પ્લાસ્ટિક જેવું જે તમે જોઈ રહ્યા છો બરાબર છે, એ જ પ્રકારનું જે છે પ્લાસ્ટિક હોય છે. ફરક જે છે એમાં એટલો છે કે એ પેટ્રોકેમિકલ્સ અને અશ્મિભૂત ઇંધણમાંથી નથી બનતું, પરંતુ કુદરતી વસ્તુ જેમ કે મકાઈ, બટાકા, સ્ટાર્ચ અને સેલ્યુલોઝમાંથી બનતું હોય છે. તો આ પ્રકારનો પ્લાસ્ટિકનો મુખ્ય ફાયદો એ છે કે એ માત્ર 100 દિવસની આસપાસ જે છે એમ કહી શકાય કે એનું સંપૂર્ણપણે વિઘટન થઈ જાય છે, એટલે કે આ જે છે પ્લાસ્ટિક સંપૂર્ણપણે બાયોડિગ્રેડેબલ છે. જ્યારે પરંપરાગત અત્યાર સુધી ચાલ્યું આવતું પ્લાસ્ટિક સિંગલ યુઝ પ્લાસ્ટિકની વાત કરવામાં આવે તો એ ઘણા વર્ષો સુધી પણ જે છે એ પાણી જમીનની અંદર જે છે એનું વિઘટન નથી થતું. તો આ પ્રકારનું પ્લાસ્ટિક જે છે પર્યાવરણ માટે હાનિકારક હતું, જેને લઈ અને પર્યાવરણ મંત્રાલય જે છે તેના ઉપર પ્રતિબંધ લગાવ્યો અને કોમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક જે છે એ પ્લાસ્ટિકનું તમે ખરીદ વેચાણ કરી શકશો, એ પ્રકારની જે છે નિર્દેશિકા બહાર પાડવામાં આવી છે. ત્યારબાદ હવે આપણે જોઈએ સિંગલ યુઝ પ્લાસ્ટિકના પ્રતિબંધના કારણો વિશે, તો કે કયા કારણોને લઈ અને જે છે સિંગલ યુઝ પ્લાસ્ટિક જે છે એ પ્રતિબંધિત કરવામાં આવ્યું. તો કે સૌથી પહેલાં તો સિંગલ યુઝ પ્લાસ્ટિક એટલે કે એવું પ્લાસ્ટિક જેનો એક જ વાર ઉપયોગ થઈ શકે. હવે જો આ એની સૌથી મોટી બધો ડ્રોબેક કહેવાય બરાબર છે, સૌથી મોટી મર્યાદા કહેવાય કે આ પ્રકારનો પ્લાસ્ટિકનો એક જ વખત ઉપયોગ થઈ શકે. એક વખત એનો ઉપયોગ થયા બાદ એને જે છે આપણે ફેંકી દેવું પડે. હવે ફેંકેલું પ્લાસ્ટિક જે છે એનો નાશ થતા એને જે છે ડિગ્રેડ થતા ઘણા વર્ષો લાગી જાય બરાબર છે, તો એક પ્રકારનો જે છે પૃથ્વી ઉપર ભાર થાય, પ્રદૂષણ જે છે વધે છે. બીજું કે પ્લાસ્ટિક એટલું સસ્તું અને અનુકૂળ છે કે જે પેકેજિંગ ઉદ્યોગથી પણ ખૂબ સસ્તું પડે છે, પરંતુ તેનો નાશ થતાં સેંકડો વર્ષો લાગે છે. આ જ કારણને લીધે જે છે પર્યાવરણ મંત્રાલય દ્વારા જે છે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જો આપણે આંકડા જોઈએ તો આપણા દેશમાં દર વર્ષે 9.46 મિલિયન ટન પ્લાસ્ટિક કચરો પેદા થાય છે, તેમાંથી 43% જે છે એ સિંગલ યુઝ પ્લાસ્ટિક છે. જો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો આંકડો તમે જોઈ શકો, ઓલમોસ્ટ જે છે અડધો છે. પ્લાસ્ટિકનો કચરો જેટલો ઉત્પન્ન થાય છે આખા દેશમાં દર વર્ષે 9.46 મિલિયન ટન જેટલો, એમાંથી
43% તો આ સિંગલ યુઝ પ્લાસ્ટિક છે. હવે સરકાર દ્વારા જે છે, ખાસ કરીને પર્યાવરણ મંત્રાલય દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, તો તેને લીધે ફાયદો એ થશે કે અડધે અડધ કચરો જે છે હવે દેશની અંદર જે છે ઉત્પન્ન થતો બંધ થઈ જશે, અથવા તો આપણે કહી શકીએ કે પ્લાસ્ટિક દ્વારા ઉત્પન્ન થતું પ્રદૂષણ જે છે હવે અડધાથી પણ ઓછું થઈ જશે. પેટ્રોલિયમ આધારિત પ્લાસ્ટિક નોન બાયોડિગ્રેડેબલ છે. હવે જો નોન બાયોડિગ્રેડેબલ એટલે શું? તો કે નોન બાયોડિગ્રેડેબલ એટલે એવા પ્રકારનું પ્લાસ્ટિક કે જે જમીનની અંદર વિઘટિત ના થાય. જે આપણે પાછલી સ્લાઇડમાં મેં તમને કીધું હતું, બરાબર છે, કે એક પહેલા દિવસથી ચાલુ કરી અને 111માં દિવસે જે છે આ પ્લાસ્ટિક સંપૂર્ણપણે જે છે જમીનની અંદર વિઘટિત થઈ જાય છે. પણ પેટ્રોલિયમ આધારિત પ્લાસ્ટિક જે છે એ નોન બાયોડિગ્રેડેબલ છે કે જેને એનો નાશ થતાં જે છે સેંકડો વર્ષો લાગે, બરાબર છે, સેંકડો વર્ષો સુધી જે છે જમીનની અંદર વિઘટિત નથી થતું. ત્યારબાદ તો કે તેનો નાશ થઈ શકતો નથી એટલે કે સામાન્ય રીતે જમીનમાં જાય છે કે જ્યાં તેને દફનાવવામાં આવે, બરાબર છે, તો હવે એ જમીનમાં જાય, પાણીમાં જાય અથવા તો સમુદ્રમાં જાય, બરાબર છે, જ્યાં પણ જશે ત્યાં જે છે એને એ સ્વરૂપે રહેશે, જેને લીધે જમીન અથવા તો પાણી બંનેને એ પ્રદૂષિત કરશે. તો આટલા જે છે મુખ્ય કારણો હતા કે જેને લઈ અને સિંગલ યુઝ પ્લાસ્ટિક પર જે છે પ્રતિબંધ લગાવવામાં આવ્યો. હવે 2019ની અંદર વાત કરીએ તો 4th સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ સભામાં જે છે ભારતે સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રોડક્ટના પ્રદૂષણને ઉકેલવા માટે એક ઠરાવ પસાર કર્યો હતો. ખાસ ધ્યાન આપજો, 2019માં આયોજિત 4th સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ સભાની અંદર ભારતે સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રોડક્ટ્સના પ્રદૂષણને ઉકેલવા માટે એક ઠરાવ પસાર કર્યો હતો. અને ભારતે જે છે એક દ્રઢ સંકલ્પ કર્યો હતો કે ભારત હવે સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉકેલ માટે જે છે પ્રતિબદ્ધ છે. ભારતના જે છે આ વલણને, બરાબર છે, ભારતના એટીટ્યૂડને જે છે બિરદાવવા માટે યુનાઇટેડ નેશન્સે જે છે યુએનએપી દ્વારા જે છે નરેન્દ્ર મોદીને 2019નો ચેમ્પિયન ઓફ ધી અર્થ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 2018માં સિંગલ યુઝ પ્લાસ્ટિકને 2022 સુધી નાબૂદ કરવાના વચન માટે ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. ઓકે, તો આ હતી વાત સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ. કે આવનારી અસર જો આપણે જોઈએ તો સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધથી જે છે ભારતને ખાસ કરીને પ્રદૂષણમાં જે છે ખૂબ જ રાહત મળશે. કે આપણે જે છે સ્લાઇડની અંદર જોયું હતું કે 43% જેટલું જે છે સિંગલ યુઝ પ્લાસ્ટિક, કુલ પ્લાસ્ટિકના પ્રદૂષણમાં 43% જે છે સિંગલ યુઝ પ્લાસ્ટિક છે. તો એના પ્રતિબંધથી જે છે ભારતને આવનારા ભવિષ્યમાં ખૂબ જ ફાયદો થશે અને ભારત જે આવનારા સમયમાં ગ્રીન કન્ટ્રી તરફ બનવા જઈ ગ્રીન કન્ટ્રી બનવા જઈ રહ્યું છે, તો ભારતની એ મુહિમને પણ જે છે એક વેગ મળશે. બીજું કે અત્યાર સુધી જે છે કોમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક, બરાબર છે, કે જેને જોઈએ તેટલું પ્રોત્સાહન નથી મળ્યું, તો આ કોમ્પોસ્ટેબલ પ્લાસ્ટિકને પણ જે છે પ્રોત્સાહન મળશે. અને આ પ્રકારનું પ્લાસ્ટિક જે છે પર્યાવરણનું મિત્ર પણ કહી શકાય, કેમ કે થોડા જ દિવસોમાં જે છે એ જમીનની અંદર તેનું વિઘટન થઈ જતું હોય છે. ઓકે, તો આ મુદ્દો હતો સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધનો, ખાસ જે છે આમાં ધ્યાન આપજો. ત્યારબાદ જે છે આપણો બીજો ટોપિક જે છે ભારતમાં 75મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી. તાજેતરમાં એટલે કે 15મી ઓગસ્ટમાં ભારતે 75મો સ્વતંત્રતા દિવસની જે છે ઉજવણી કરી. ત્યારબાદ આપણો નેક્સ્ટ ટોપિક જે છે ભારતમાં 75મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી. તાજેતરમાં 15મી ઓગસ્ટના દિવસે ભારતે પોતાનો 75મો જે છે આઝાદી દિવસ જે છે ઉજવ્યો. આ 75મા સ્વાતંત્ર્ય દિવસના શુભ અવસરે વડાપ્રધાને અનેક પગલાંની જાહેરાત કરી અને આગામી 25 વર્ષ ભારત માટે જે છે ગૌરવપૂર્ણ બની રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જેવી રીતના જે છે પરંપરા ચાલી આવે છે એ જ રીતે જે છે આ વર્ષે પણ લાલ કિલ્લાની પ્રાચીર પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે છે સ્વતંત્રતા દિવસના શુભ અવસરે અનેક પગલાઓની જાહેરાત કરી. આ ઉપરાંત સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા એટલે કે 14મી ઓગસ્ટે વિભાજન વિભૂષિકા સ્મૃતિ દિન તરીકે મનાવવાની જાહેરાત પણ કરી હતી.
બધાને ખબર છે કે 14મી ઓગસ્ટના રોજ જે છે 1947 14મી ઓગસ્ટના દિવસે ભારત અને પાકિસ્તાન એવું જે છે અખંડ ભારતમાંથી બે દેશોના વિભાજન થયા હતા. તો આ દિવસને એક શોક દિન તરીકે જે છે ઉજવવાની જાહેરાત કરી હતી કે વિભાજન વિભૂષિકા સ્મૃતિ દિન તરીકે જે છે એને મનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ અવસરે વડાપ્રધાને 6 જેટલી યોજનાની પણ જાહેરાત કરી હતી. આ યોજના જોઈએ એ પૂર્વે જે છે એક બાબત ખાસ યાદ રાખીએ કે 2021ની અંદર જે આપણે 75મો સ્વાતંત્ર દિવસની ઉજવણી કરી એની અંતર્ગત જે છે નરેન્દ્ર મોદીએ બરાબર છે નરેન્દ્ર મોદીએ જે છે સતત 8મી વખત જે છે લાલ કિલ્લાની પ્રાચીર પર રાષ્ટ્રધ્વજ જે છે એને સલામી અર્પણ કરી હતી. આ જે છે સતત 8મું વર્ષ હતું કે નરેન્દ્ર મોદીએ જે છે લાલ કિલ્લાની પ્રાચીર પર જે છે રાષ્ટ્રધ્વજને સલામી કરી હતી. ઓકે, ત્યારબાદ હવે આપણે જોઈએ 6 જેટલી મહત્વપૂર્ણ યોજનાઓ વિશે. આ અંતર્ગત જે છે નરેન્દ્ર મોદીએ ટોટલ 6 જેટલી યોજનાની જાહેરાત કરી હતી, જેની અંતર્ગત પહેલી યોજના છે ગતિશક્તિ માસ્ટર પ્લાન. હવે ગતિશક્તિ માસ્ટર પ્લાન એના વિશે જોઈએ તો જેની અંતર્ગત સંયુક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે જે છે 100 લાખ કરોડનો પ્રોજેક્ટ છે. ગતિશક્તિ માસ્ટર પ્લાન જે છે શું છે તો કે સંયુક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટેનો જે છે 100 લાખ કરોડનો પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટને આ યોજનાને જે છે ભારતની અત્યાર સુધીની સૌથી મોટામાં મોટી યોજના માનવામાં આવે છે. અને આ યોજનાની અંતર્ગત ગતિશક્તિ યોજના જે છે સ્થાનિક ઉત્પાદકોની વૈશ્વિક રૂપરેખા વધારવામાં અને વિશ્વભરમાં તેના સમકક્ષો સાથે સ્પર્ધા કરવામાં મદદ કરશે. ઉપરાંત ભવિષ્યમાં યુવાનો માટે રોજગારીની તકોનું સર્જન કરવા માટે પણ મદદરૂપ થશે. આ યોજનાની અંતર્ગત જે છે મુખ્યત્વે આપણે જોવા જઈએ તો 5 ક્ષેત્રોને જે છે કવર કરવામાં આવ્યા છે. સૌથી પહેલાં જે છે જોઈએ તો કે સ્ટાર્ટઅપ, બરાબર છે સ્ટાર્ટઅપ, તો કે આ યોજનાને ગતિશક્તિ માસ્ટર પ્લાન અંતર્ગત જે છે નવો ઉદ્યોગ કરવા માટે ઈચ્છુક યુવાનો બરાબર છે એને સરકાર તરફથી જે છે પૂરતું પીઠબળ મળી રહેશે. ઉપરાંત જરૂરી આર્થિક સહાય પણ જે છે સરકાર દ્વારા આપવામાં આવશે. જો જે પણ યુવાનો દ્વારા આ સ્ટાર્ટઅપ જે છે શરૂ કરવામાં આવશે એનો જે છે વિચાર બરાબર છે એમની પાસે સારું વિઝન હશે તો સરકાર જે છે એમાં ચોક્કસપણે એને સહાય કરશે. ત્યારબાદ તો કે ખેતી, આપણને બધાને ખબર છે કે ભારત જે છે કૃષિ પ્રધાન દેશ છે. આજે પણ દેશની 60% વસ્તી જે છે એ કૃષિ આધારિત છે, ખેતી આધારિત જે છે 60% ઉપરની વસ્તી છે આપણી, જે કૃષિ દ્વારા જે છે રોજગારી પ્રાપ્ત કરે છે. દેશનો બહોળો સમુદાય જે છે કૃષિ સાથે જોડાયેલો છે, તો આ વર્ગને પણ કેમ પાછળ રાખી શકાય? એટલા માટે જે છે ગતિશક્તિ માસ્ટર પ્લાન અંતર્ગત અત્યાધુનિક કૃષિનું વાતાવરણ જે છે ઊભું કરવાનો જે છે એક ઠરાવ સરકાર દ્વારા પસાર કરવામાં આવશે, જેને અંતર્ગત જે છે ઓર્ગેનિક ખેતીને બરાબર છે ઓર્ગેનિક એગ્રીકલ્ચરને જે છે કૃપ પ્રાધાન્ય આપવામાં આવી રહી છે. ઉપરાંત ઘણી બધી સબસિડી સરકાર દ્વારા આપવામાં આવશે, ખેડૂતોને જે છે પાક માટે સહાય મળશે, બિયારણ માટેની સહાય મળશે, આધુનિક મશીન વિકસાવવા માટે પણ જે છે એ લોકોને આર્થિક સહાય પ્રદાન કરવામાં આવશે. ત્યારબાદ મેક ઇન ઇન્ડિયા, સરકારનો જે છે એક ખૂબ જ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ, એટલે કે મેક ઇન ઇન્ડિયા, જેને અંતર્ગત ભારતે જે છે જાહેરાત કરી હતી કે હવે ભારતની અંદર જે છે તમામ વસ્તુઓ જે છે ભારતમાં જ બનશે. ભારતની અંદર ઉપયોગમાં લેવામાં આવતી તમામ વસ્તુઓ જે છે ભારતમાં જ બનશે અને આવનારા ભવિષ્યમાં જે છે સરકારનો જે છે પ્રયાસ રહેશે કે ઓછામાં ઓછી વસ્તુઓ જે છે બહારથી આપણે મંગાવવી પડે. નાની એવી ટાંચણથી લઈ અને ટેન્ક સુધીની મોટી વસ્તુઓ જે છે બધી જ વસ્તુઓ ભારતમાં બને એવો જે છે આ પ્રોજેક્ટનો લક્ષ્યાંક છે, કે જેની અંતર્ગત ભારતમાં બનતી વસ્તુઓને ખૂબ જ પ્રોત્સાહન આપવામાં આવશે, એમના વેચાણ માટે જે છે એમને ખૂબ જ વિશાળ પ્લેટફોર્મ પ્રદાન કરવામાં આવશે. ત્યારબાદ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તો કે દેશના ઘણા બધા શહેરો જે છે એને મેટ્રો સિટીમાં તબદીલ કરવામાં આવશે, એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે ખૂબ જ સારું ડેવલપ કરવામાં આવશે. પ્રાથમિક જરૂરિયાતો જે છે તેની પાયાની જરૂરિયાતોથી માંડી અને ઊંચી ગગનચુંબી ઇમારતોથી માંડીને બધી બાબતો જે છે એમાં ધ્યાનમાં લેવામાં આવશે. આ રીતના જે છે એક મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી અને વધારેમાં વધારે સ્માર્ટ સિટી જે છે ડેવલપ કરવામાં આવી રહ્યા છે. ત્યારબાદ
ઉદ્યોગોને પ્રોત્સાહન, બરાબર છે? તો કે અત્યાર સુધી દેશની અંદર જે મોટા મોટા ઉદ્યોગો જે છે એમને પણ જે છે પ્રોત્સાહન મળી રહે કે આગળ પોતાના ઉદ્યોગોનો વિકાસ કરી શકે. ઉદ્યોગોની પાયાની જરૂરિયાતો મુખ્યત્વે હોય છે વીજળી, બરાબર છે? તો સરકારનો જે છે આવનારા ભવિષ્યમાં પ્રયાસ રહેશે કે વીજળીની જરૂરિયાત જે છે એ લોકોની ખાસ જે છે પૂરી કરવામાં આવે, એના ઉપર જે છે ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે. આ ઉપરાંત ઉદ્યોગોને જે છે ઘણી બધી રાહતો પણ જે છે ટેક્સની બાબતે જોવા જાય તો ઘણી બધી કરોમાં પણ રાહતો આપવામાં આવશે કે જેનાથી જે છે પોતાનો ઉદ્યોગ વધારે ફેલાવી શકે. કેમકે આફ્ટર ઓલ આ બધા ઉદ્યોગના વિકાસથી જે છે વધારેમાં વધારે રોજગારી ઉત્પન્ન થતી હોય છે. જેમ વધારે ઉદ્યોગોનો વિકાસ થાય એમ વધારે લોકોને જે છે પોતાની અંદર સમાવશે અને વધારેમાં વધારે સ્થાનિક લોકોને જે છે રોજગારી પ્રાપ્ત થશે. તો આ હતી ગતિશક્તિ માસ્ટર પ્લાન વિશેની માહિતી. ત્યારબાદ આપણે જોઈએ રાષ્ટ્રીય હાઇડ્રોજન મિશન. હવે આ પણ જે છે સરકારનો એક ખૂબ જ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે, રાષ્ટ્રીય હાઇડ્રોજન મિશન. રાષ્ટ્રીય હાઇડ્રોજન મિશન વિશે જોવા જઈએ તો નેશનલ હાઇડ્રોજન મિશન અને ગ્રીન હાઇડ્રોજન સેક્ટર ભારતને તેના આબોહવા લક્ષ્યને પહોંચી વળવા પીઠબળ પૂરું પાડશે. ગ્રીન હાઇડ્રોજન પવન અને સૌર જેવા નવીનીકરણ ઊર્જા સ્ત્રોતોમાંથી વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે અને તે ભારતને ઊર્જા સ્વતંત્ર બનવામાં પણ મદદ કરશે. કેમ કે ભારતનું જે છે આગામી 25 વર્ષોમાં એવું લક્ષ્યાંક છે કે સંપૂર્ણપણે ભારત જે છે ઊર્જા જે છે એમાં સ્વતંત્ર બને. અત્યારે જે છે ભારત ઊર્જાની આયાત પાછળ લગભગ 12 લાખ કરોડ રૂપિયાથી વધારેનો ખર્ચ કરે છે. ખૂબ જ મોટી રકમ કહી શકાય, બરાબર છે? 12 લાખ કરોડ રૂપિયા, બરાબર છે? એનાથી વધારે ખર્ચ જે છે એ ઊર્જા પાછળ કરે છે. આપણે દર વર્ષે 12 લાખ કરોડથી વધારે રૂપિયાને જે છે વીજળી એટલે કે વિદ્યુત ઊર્જા જે છે આપણે બહારથી મંગાવવી પડે છે. દેશની ઊર્જાની જરૂરિયાત અત્યારે ખૂબ જ વધી રહી છે, જેની સામે દેશની અંદર જે ઊર્જાનું ઉત્પાદન થવું જોઈએ એટલું થતું નથી. તો આ ખાઈને, બરાબર છે, કે જે કુલ ઊર્જાનું ઉત્પાદન એની સામે જેટલી માંગ એ વચ્ચેની ખાઈ પૂરવા માટે જે છે રાષ્ટ્રીય હાઇડ્રોજન મિશન જે છે એ અપનાવવામાં આવ્યું છે કે જેની અંતર્ગત જે છે આપણે હાઇડ્રોજનની મદદથી જે છે ઊર્જા ઉત્પન્ન કરશું. હવે આપણે સમજીએ કે કેવી રીતના જે છે હાઇડ્રોજનની મદદથી આપણે ઊર્જા ઉત્પન્ન કરી શકીએ. ઓકે, તો આપણે જે છે એની સંપૂર્ણ જે છે મેથડ જોઈએ કે કેવી રીતના જે છે ગ્રીન હાઇડ્રોજન બનાવવામાં આવે છે. ઓકે, સૌથી પહેલાં તો જે છે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત, બરાબર છે? રિન્યુએબલ એનર્જી એટલે કે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત, જેમ કે સૂર્ય ઉર્જા છે, પવન ઉર્જા છે, આ બધા ઉર્જા સ્ત્રોતોની મદદથી, બરાબર છે, શું કરવામાં આવે છે? તો કે આ બધા ઉર્જા સ્ત્રોતોની મદદથી જે છે પાણી, બરાબર છે, પાણીને જે છે હાઇડ્રોજન અને ઓક્સિજનમાં તબદીલ કરવામાં આવે છે. આપણને બધાને ખબર છે પાણી એટલે કે H2O, બરાબર છે, હાઇડ્રોજન અને ઓક્સિજનનું બનેલું છે. તો એક્ઝેક્ટલી જે છે શું થશે તો કે ઇલેક્ટ્રોલાઇઝર, બરાબર છે, ઇલેક્ટ્રોલાઇઝરની મદદથી જે છે પાણીને સેપરેટ કરવામાં આવશે હાઇડ્રોજન અને ઓક્સિજનની અંદર, બરાબર છે? હવે પાણી જે છે ઓક્સિજન અને હાઇડ્રોજનમાં તબદીલ થઈ ગયું, ત્યારબાદ એ હાઇડ્રોજનને જે છે સ્ટોરેજ સેલમાં નાખવામાં આવશે, બરાબર છે? હવે સ્ટોરેજ સેલની અંદર જે છે એને ખૂબ જ દબાણથી, બરાબર છે, ખૂબ જ દબાણપૂર્વક જે છે એનું લિક્વિડની અંદર એટલે કે પ્રવાહીમાં રૂપાંતર કરવામાં આવશે. હવે આ પ્રવાહી હાઇડ્રોજનને જે છે ત્યારબાદ ગમે તે, મતલબ એ પ્રવાહી હાઇડ્રોજનને તમે જે છે ફ્યુલ તરીકે પણ ઉપયોગ કરી શકો છો, બરાબર છે? જેવી રીતના અત્યારે આપણે જે છે પેટ્રોલ અથવા તો ડીઝલ કે જેને આપણે બળતણ તરીકે ઉપયોગ કરી રહ્યા છીએ, એ જ રીતે જે છે એ હાઇડ્રોજનને પણ આપણે જે છે બળતણ તરીકે ઉપયોગ કરી શકશું. અહીં એ વાત જે છે ખાસ યાદ રાખવાની કે કોઈ પણ બળતણ, ધારો કે પેટ્રોલ છે, ડીઝલ છે અથવા તો હાઇડ્રોજન, એ બધાની પોતપોતાની જે છે ઉર્જા ઉત્પન્ન કરવાની ક્ષમતા હોય. હવે એ ઉર્જા ઉત્પન્ન કરવાની ક્ષમતા જે છે કિલો જૂલ દ્વારા માપવામાં આવે. જેમ કે હું તમને ઉદાહરણ આપું તો પેટ્રોલ દ્વારા, બરાબર છે, આપણે જે પેટ્રોલને જે છે વાહનોની અંદર બળતણ તરીકે ઉપયોગમાં લઈએ છીએ, એ પેટ્રોલની ઉર્જા ઉત્પન્ન કરવાની ક્ષમતા કેટલી છે? તો કે 1 કિલોગ્રામે જે છે એની ઉર્જા કેટલી ઉત્પન્ન કરે છે? 48 કિલો જૂલ. 1 કિલોગ્રામે જે છે 48 કિલો જૂલ ઉર્જા ઉત્પન્ન કરે છે. ડીઝલ પણ જે છે ઓલમોસ્ટ એટલી જ કરે છે, 48 થી 49, બરાબર છે? તેની સામે જે છે હાઇડ્રોજન, બરાબર છે, તેની સામે હાઇડ્રોજન જે છે
150 કિલોજુલથી વધારે ઉર્જા ઉત્પન્ન કરે છે તો લગભગ 3 ગણી ઉર્જા જે છે ઉત્પન્ન થઈ. બીજું કે પેટ્રોલ ડીઝલ જેવા બળતણના દહનથી જે છે પ્રદૂષણ ઉત્પન્ન થાય છે. બરોબર છે, પેટ્રોલ ડીઝલના જે છે દહનથી પ્રદૂષણ ઉત્પન્ન થાય છે હવાનું, જ્યારે હાઇડ્રોજનના દહનથી જે છે જરા પણ પ્રદૂષણ ઉત્પન્ન નહીં થાય. એટલા માટે જે છે એને ગ્રીન હાઇડ્રોજન બરોબર છે કહેવામાં આવે છે, કે આ પ્રકારનું હાઇડ્રોજનયુક્ત બળતણ જે છે જરા પણ પ્રદૂષણ ઉત્પન્ન નથી કરતું. તો આ બધી બાબતો જે છે આપણે ભવિષ્યમાં રાષ્ટ્રીય હાઇડ્રોજન મિશન અંતર્ગત જે છે ફૂલફિલ કરશું, આપણું લક્ષ્યાંક જે છે એ પૂરું કરશું. ત્યારબાદ ત્રીજી યોજના હતી પોષણયુક્ત ચોખા. ઓકે, હવે અત્યાર સુધી આપણે વાત કરી સૌથી પહેલાં તો ગતિશક્તિ માસ્ટર પ્લાન, જેને અંતર્ગત જે છે આખો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉદ્યોગોથી માંડીને બધી બાબતો જે છે કવર કરી. ત્યારબાદ નેશનલ હાઇડ્રોજન મિશન, જેને અંતર્ગત જે છે આપણે ઉર્જાને લગતી બાબત. હવે દેશને જ્યારે આગળ વધારવાનો હોય, દેશનો વિકાસ કરવાનો હોય બરોબર છે, તો ત્યારે ખોરાકની દ્રષ્ટિએ જે છે દેશ કેમ પાછળ રહી શકે? જો દેશના નાગરિકોને પોષણયુક્ત આહાર મળે તો જ જે છે દેશનો વિકાસ સંભવ છે. અને આ સમસ્યાને પહોંચી વળવા માટે ભારતે જે છે પોષણયુક્ત ચોખા એનું વિતરણ જે છે એની શરૂઆત કરી છે. પોષણયુક્ત ચોખા એટલે કે ફોર્ટિફાઈડ રાઈસ. હવે આ પ્રકારના ચોખા જે છે અન્ય સામાન્ય ચોખાઓ કરતાં જે છે ખૂબ જ અલગ હોય છે. એના વિશે બી જોઈએ. વિવિધ સરકારી યોજનાઓ હેઠળ વહેંચવામાં આવતા ચોખા, જેમ કે જાહેર વિતરણ વ્યવસ્થા, શાળાઓમાં મધ્યાહન ભોજન અને સંકલિત બાળ વિકાસ યોજનામાં પોષક તત્વો ઉમેરી અને તેની ગુણવત્તા વધુ સારી કરવામાં આવશે. જે કંઈ ચોખા અત્યાર સુધી આપણે વહેંચતા આવ્યા છીએ એ બધા ચોખામાં જે છે શું કરવામાં આવશે? તો કે પોષક તત્વો ઉમેરવામાં આવશે. હવે આ પોષક તત્વો ઉમેરેલા ચોખા જે છે આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ સારા હશે, કે જે બાળકોને જે છે પોષણ પૂરું પાડશે. અને ખાસ કરીને મહિલાઓ અને બાળકોમાં જે છે કુપોષણનું પ્રમાણ ખૂબ જ ચિંતાજનક છે, તો આ સમસ્યા માટે પણ જે છે એક રાહતના સમાચાર ગણાશે. બરોબર છે, આ પોષણયુક્ત ચોખા. આપણને બધાને ખબર છે કે ભારતની અંદર ખાસ કરીને બાળકોમાં કુપોષણનું પ્રમાણ ખૂબ જ જોવા મળે છે. ગરીબી રેખા નીચે જીવતા લોકો, ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા પરિવારોમાં બાળકોની અંદર જે છે કુપોષણનું પ્રમાણ ખૂબ જ વધારે જોવા મળે છે. અને આ બાળક જે છે મોટું થઈ અને જે છે વિવિધ રોગ એને થઈ શકવાની સંભાવના ખૂબ જ વધારે છે. તો આ બધી શક્યતાઓને લીધે દેશનો વિકાસ જે છે થંભી જાય છે. કેમ કે જેમ બાળકો વધારે સ્વસ્થ હશે, જેમ બાળકો વધારે જે છે એકદમ હેલ્ધી હશે, તેમ જ જે છે દેશનો વિકાસ સંભવ છે. તો પોષણયુક્ત ચોખા થકી જે છે ભારતે આ સમસ્યા સામે જે છે એક લડવાનું જે છે દૃઢ મનોબળ નિર્ધારિત કર્યું છે. મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત ટોટલ 6 રાજ્યોએ જે છે પાયલોટ યોજનાના ભાગરૂપે ફોર્ટિફાઈડ ચોખાનું વિતરણ શરૂ કર્યું છે. ફૂડ ફોર્ટિફિકેશન એ સરળ શબ્દોમાં કહીએ તો ખોરાકમાં સૂક્ષ્મ પોષક તત્વો ઉમેરવાની પ્રક્રિયા છે. બરોબર છે, બીજું કાંઈ નથી આમાં સાયન્સ. બરોબર છે, માત્ર ખોરાકની અંદર જે છે સૂક્ષ્મ પોષક તત્વો ઉમેરી અને ખોરાકને વધારે પોષણક્ષમ અથવા તો આરોગ્યપ્રદ બનાવવાની પ્રક્રિયા છે. મેં તમને કીધું એમ કે ભારતની અંદર હજી ઘણા બધા લગભગ 20 કરોડથી ઉપર લોકો જે છે એ ગરીબી રેખા નીચે જીવે છે. આ બધા લોકો જે છે પોષણક્ષમ આહાર ના લઈ શકે. કઠોળ બરોબર છે, કઠોળથી માંડીને વધારે બીજા પોષક તત્વોની દ્રષ્ટિએ સમૃદ્ધ એવા ખોરાકો લેવા એમની માટે જે છે અઘરા છે. કેમ કે એ લોકોને માંડ 2 સમયનું જે છે ખાવાનું પ્રાપ્ત થાય છે, તો એ લોકો આવા મોંઘા મોંઘા જે છે ખોરાક ન લઈ શકે. તો એની માટે ખાસ કરીને એની સમસ્યાના સમાધાન સ્વરૂપે જે છે જે વસ્તુ એ કઠોળની અંદર હતી બરોબર છે, જે પોષક તત્વો જે છે એ કઠોળની અંદર હતા એ બધા પોષક તત્વો જે છે ચોખાની અંદર ઉમેરવામાં આવશે. અને ચોખા તો ખબર છે આપણે દેશની અંદર લેવાતો સૌથી વધારે અનાજ જો કોઈ હોય તો એ છે ચોખા. ગુજરાત જે છે આપણે ગુજરાતમાં રહીએ છીએ, ગુજરાતની અંદર જે છે ભલે ઘઉંનું ચલણ વધારે હોય પણ આખા દેશમાં તમે જોશો તો ચોખાનું ચલણ જે છે ખૂબ જ વધારે છે. અને મોટાભાગના લોકોનો જે છે મુખ્ય ખોરાક શું છે? તો કે ચોખા. હવે આપણે જોયા ચોખાની અંદર જે છે કયા કયા પોષક તત્વો આવશે? તો કે સૌથી પહેલાં તો આયર્ન, ત્યારબાદ જે છે વિટામિન એ, થાઇમાઇન, ઝિંક, ત્યારબાદ ફોલિક એસિડ અને
કોબાલ્ટ, બરોબર. તો આ બધા પોષક તત્વો જે છે એની અંદર એડ થયેલા હશે, જેને લીધે બાળકોને, ખાસ કરીને મહિલાઓ અને બાળકોમાં જે છે કુપોષણ જે છે એનું પ્રમાણ ઘટી જશે અને તેમને પણ જે છે એકદમ પોષણયુક્ત આહાર પ્રાપ્ત થશે. તો આ પણ જે છે સરકારનો એક ખૂબ જ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ કહી શકાય, પોષણયુક્ત ચોખા. ત્યારબાદ હવે આપણે આવીએ વંદે ભારત ટ્રેન, ચોથી જે છે મહત્વપૂર્ણ યોજના એટલે કે વંદે ભારત ટ્રેન. આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે 75 જેટલી વંદે ભારત ટ્રેન આગામી 75 અઠવાડિયામાં દેશના વિવિધ ભાગોને જોડશે. બધાને ખબર છે કે આ 75મો જે છે આઝાદી દિનનો અવસર હતો, જેની અંતર્ગત જે છે આપણે એને ઇનિશિયેટિવ આપ્યું હતું આઝાદી કા અમૃત મહોત્સવ, જેની અંતર્ગત જે છે દેશભરમાં 75 જેટલી વંદે ભારત ટ્રેન જે છે દેશના વિવિધ ભાગોને જોડશે. સેમી હાઈ સ્પીડ, બરાબર છે. હવે વંદે ભારત એક્સપ્રેસ જે છે કેવી છે, સેમી હાઈ સ્પીડ ટ્રેન છે, એને પ્રોત્સાહન આપવામાં આવે છે, જેની અંતર્ગત જે છે 2022 સુધીમાં જે છે 40 શહેરોને જોડતા ઓછામાં ઓછા 10 રોલઆઉટની તૈયારી કરવામાં આવી રહી છે. હવે આપણે જોઈ લઈએ આ વંદે ભારત એક્સપ્રેસ શું છે. દેશની સૌથી ફાસ્ટેસ્ટ ટ્રેન જે છે વંદે ભારત એક્સપ્રેસ બની ગઈ છે. અત્યાર સુધી જે છે શતાબ્દી એક્સપ્રેસ, આપને ખબર છે કે દેશની સૌથી ફાસ્ટ ટ્રેન હતી, સૌથી ઝડપી ટ્રેન હતી, એમને પાછળ રાખી અને વંદે ભારત એક્સપ્રેસ જે છે હવે ભારતની સૌથી ઝડપી ટ્રેન બની ગઈ છે. આ ટ્રેનનું જે છે પહેલાં નામ હતું ટ્રેન 18, બરાબર છે. આ નામ શું કામે રાખવામાં આવ્યું હતું, તે અંગે પણ ખૂબ રસપ્રદ કિસ્સો છે કે આ ટ્રેન જે છે ભારતે માત્ર 18 મહિનામાં બનાવી હતી. આ પ્રકારની ટ્રેનનું નિર્માણ કાર્ય ભારતે માત્ર 18 મહિનામાં પૂરું કર્યું હતું, એટલા માટે જે છે આ ટ્રેનનું નામ ટ્રેન 80 રાખવામાં આવ્યું હતું. સૌ પ્રથમ જે છે એનો રૂટ કયો હતો, ન્યૂ દિલ્હીથી વારાણસી, બરાબર છે. માત્ર 8 કલાકની અંદર જે છે એણે આ અંતર પૂરું કર્યું, જ્યારે નોર્મલ ટ્રેનની અંદર જે છે આ અંતર પૂરું કરતાં 12-14 કલાકનો સમય લાગે, એ અંતર જે છે માત્ર એને 8 કલાકમાં પૂરું કર્યું. મહત્તમ ઝડપ હતી એની 160 કિલોમીટર પર અવરની, બરાબર છે, અને 752 કિલોમીટરનું અંતર એને જે છે માત્ર 8 કલાકમાં પૂરું કર્યું હતું. ત્યારબાદ આપણે જોવા જઈએ તો કે જેની અંદર જે છે મતલબ કુલ કોસ્ટિંગ જો જોવામાં આવે તો 100 કરોડનું જે છે કોસ્ટિંગ થયું છે આ ટ્રેન પાછળ, બરાબર છે. તો આ પ્રકારની ટ્રેન ખાસ કરીને જે છે સૌથી એની સંખ્યા જે છે ખૂબ જ વધારવામાં આવશે આવનારા ભવિષ્યમાં, બરાબર છે. અને એની અંતર્ગત આપણે જોયું કે લગભગ 75 જેટલી વંદે ભારત ટ્રેન જે છે 75 અઠવાડિયામાં દેશના વિવિધ ભાગોને જોડશે. ત્યારબાદ આપણે જોઈએ કન્યાઓ માટે સૈનિક શાળાઓ. જો આ સરકારનું જે છે એક ખૂબ જ કહી શકાય ને કે સારામાં સારો નિર્ણય છે, સારામાં સારો ડિસિઝન કહી શકાય કે દેશની તમામ સૈનિક શાળાઓ હવે છોકરીઓ માટે પણ ખુલ્લી રહેશે, બરાબર છે. દેશની તમામ સૈનિક શાળાઓ જે છે હવે છોકરીઓ માટે પણ ખુલ્લી રહેશે. અત્યાર સુધી કેવી પરિસ્થિતિ હતી કે જે સૈનિક શાળાઓ એટલે કે મિલિટરી સ્કૂલ જે છે એ માત્ર અને માત્ર છોકરાઓ માટે એટલે કે પુરુષો માટે જે હતી, પણ હવે જે છે એ છોકરીઓ માટે પણ ખુલ્લી રાખવામાં આવશે, એટલે કે છોકરીઓ પણ હવે તેમાં પ્રવેશ મેળવી શકશે. હાલમાં જોવા જઈએ તો દેશમાં લગભગ 33 જેટલી સૈનિક શાળાઓ કાર્યરત છે, બરાબર છે. અને આ સૈનિક શાળાઓ જે છે એ સૈનિક સ્કૂલ સોસાયટી દ્વારા ચલાવવામાં આવે છે. ખાસ યાદ રાખજો, આ સૈનિક શાળાઓ કોના દ્વારા ચલાવવામાં આવશે એવો પ્રશ્ન કદાચ પૂછાય, બરાબર છે. તો આપણને ખબર હોવી જોઈએ કે આ પ્રકારની સૈનિક શાળાઓ જે છે સૈનિક સ્કૂલ સોસાયટી દ્વારા ચલાવવામાં આવે છે, કે જે કોના અંતર્ગત કાર્ય કરે છે, તો કે સંરક્ષણ મંત્રાલય, બરાબર છે. સંરક્ષણ મંત્રાલયની અંતર્ગત જે છે એમના નિયંત્રણ હેઠળ જે છે એ કાર્ય કરે છે આ પ્રકારની સૈનિક શાળાઓ. હવે સૈનિક શાળાની સ્થાપના પાછળનો ઉદ્દેશ શું હતો, તો કે નાનપણથી જ ભારતીય સશસ્ત્ર દળોમાં પ્રવેશ માટે તૈયાર કરવા, બરાબર છે. વિદ્યાર્થિનીઓને જે છે નાનપણથી જ ભારતીય સશસ્ત્ર દળોમાં પ્રવાસ માટે તૈયાર કરવી. ત્યારબાદ જે છે આપણે જોઈએ આગામી યોજના એટલે કે સ્વ સહાય જૂથો માટે ઈ કોમર્સ પ્લેટફોર્મ. આ ડિજિટલ પ્લેટફોર્મ મહિલા સ્વસહાય જૂથોના ઉત્પાદનોને દેશના દૂરના વિસ્તારો તેમજ વિદેશોમાં લોકો સાથે જોડે છે. સરકાર તેમના ઉત્પાદનો માટે દેશ ને વિદેશમાં વિશાળ બજાર સુનિશ્ચિત કરવા માટે ઈ કોમર્સ પ્લેટફોર્મ બનાવશે. ઓકે, આપણે બધાને ખબર છે કે
આખા દેશની અંદર જોવા જઈએ તો 8 કરોડથી વધારે મહિલાઓ સ્વસહાય જૂથો સાથે સંકળાયેલી છે. સ્વસહાય જૂથ એટલે તો કે આપણે બધાને ખબર છે કે ગૃહ ઉદ્યોગ, બરાબર છે, દેશની અંદર જે છે ઘણા બધા ગૃહ ઉદ્યોગ હાલમાં ચાલી રહ્યા છે. હવે આ ગૃહ ઉદ્યોગ અથવા તો નાના ઉદ્યોગો જે છે કેવા હોય છે, એની અંદર જે છે એટલી મોટી જગ્યા નથી જોઈતી, ખૂબ જ ઓછા લોકો જે છે આ ઉદ્યોગ સાથે સંકળાયેલા હોય છે અને ખૂબ જ નાના બજેટથી જે છે એ લોકો કાર્ય કરતા હોય છે. તો આવા નાના નાના ગૃહ ઉદ્યોગો જે છે સરકારનું જે છે એવું લક્ષ્યાંક છે કે જો આ ગૃહ ઉદ્યોગોને જે છે એક પ્લેટફોર્મ આપવામાં આવે કે જ્યાં તે પોતાની પ્રોડક્ટ કે જેનું તે ઉત્પાદન કરે છે એને વેચી શકે તો એ ગૃહ ઉદ્યોગને જે છે ખૂબ જ સારી સહાય થઈ જાય. બીજું કે લોકો જે છે આર્થિક રીતે વધારે સદ્ધર બને તો વધારે લોકોને જે છે નોકરીએ રાખે કે જેનાથી સરકારની રોજગારીની જે છે એક ચિંતા પણ જે છે હળવી થાય, બરાબર છે. તો આ ઘણા બધા કહેવાય ને કે લક્ષ્યાંકો જે છે એ એક માત્ર યોજનાથી જે છે સિદ્ધ થઈ શકશે કે એક તીરે જે છે સરકાર ઘણા બધા લક્ષ્યાંકો સાધી શકશે, બરાબર છે. આ ઈ કોમર્સ પ્લેટફોર્મ થકી અંતર્ગત સરકારની આ પહેલથી તેમને પણ ખૂબ ફાયદો થશે અને આર્થિક દ્રષ્ટિએ પણ તેઓ સમૃદ્ધ બનશે. તો આ હતી સરકારની જે છે વિવિધ 6 યોજનાઓ કે જેના વિશે જે છે આપણે જોયું. છેલ્લે આપણે વાત કરીએ વિભાજન વિભૂષિકા સ્મૃતિ દિન. મેં તમને ફર્સ્ટ સ્લાઇડમાં જે છે હમણાં વિશે કીધું હતું કે 14મી ઓગસ્ટના રોજ જે છે 1947 કે તે દિવસે જે છે ભારત અને પાકિસ્તાન એ 2 રાષ્ટ્રો જે છે જુદા પડ્યા હતા. અખંડ ભારતમાંથી જે છે 2 રાષ્ટ્રો જે છે જુદા પડ્યા હતા. એ દિવસ જે છે હવેથી વિભાજન વિભૂષિકા સ્મૃતિ દિન તરીકે ઉજવવામાં આવશે. આ દિન ભારતીયોને સામાજિક વિભાજન વિસંગતતાનું જે દૂર કરવાની અને એકતા સામાજિક સમરસતા અને માનવ સશક્તિકરણની ભાવનાને વધુ મજબૂત બનવાની જરૂરિયાતની યાદ અપાવશે કે ભારતની ભવિષ્યની પ્રજાને પણ જે છે આ દિવસની યાદ અપાવશે કે પરસ્પર વેર દ્વેષ અને ઈર્ષાભાવ જે છે એક વિભાજન તરફ રાષ્ટ્રને જે છે વિભાજન તરફ જે છે દોરી જાય છે, બરાબર છે. માટે જે છે સામાજિક સમરસતા અને એકતાપૂર્ણ વાતાવરણ જે છે દેશમાં સર્જાય એ હેતુસર જે છે આ દિવસની ઉજવણી કરવામાં આવશે. ત્યારબાદ આપણે જોઈએ સંવાદ પહેલ વિશે. તાજેતરમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે સંવાદ કાર્યક્રમનો બીજો તબક્કો શરૂ કર્યો છે. આ કાર્યક્રમનું 1 વર્ષ પૂર્ણ થવા પર બીજા તબક્કાની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ ખાસ કરીને ત્યજી દેવાયેલા અનાથ બાળકો અથવા તો કાયદા સાથે સંઘર્ષમાં હોય તેવા બાળકો માટે માનસિક સ્વાસ્થ્યની પહોંચ માટે છે. કે આ સંવાદ પહેલ જે છે એનો મૂળ ઉદ્દેશ્ય શું છે કે આપણે જોઈએ છીએ સમાજની અંદર ઘણા બાળકોને જે છે એમને એમ જે છે ત્યજી દેવામાં આવે છે, અનાથાલયમાં જે છે મોકલી દેવામાં આવે છે. ત્યારબાદ તો કે એવા અનાથ બાળકો ઉપરાંત કે એવા બાળકો જેની સાથે જેના માતા પિતા જે છે એ ડિવોર્સ લઈ રહ્યા હોય આવા બાળકોની માનસિક સ્થિતિ જે છે ખૂબ જ ખરાબ હોય છે. એના માનસ ઉપર જે છે આ બધી ઘટનાઓની એક ખરાબ અસર પડે છે જે આગળ જતાં પણ જે છે એનો પોતાનો વિકાસ કરવા માટે પણ જે છે બાધારૂપ બને છે. આવા બાળકો માટે ખાસ કરીને જે છે સંવાદ પહેલ એક ઇનિશિયેટિવ તરીકે જે છે શરૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત સરકારે COVID-19ને લીધે અનાથ થયેલા તમામ લોકો માટે ખાસ PM કેર યોજનાની જાહેરાત પણ કરી હતી. હવે આ સંવાદ પહેલનો અર્થ તો કે નબળા સંજોગો અને તકલીફમાં બાળકો માટે એક પ્રકારનો સપોર્ટ આપવામાં આવે, એની હિમાયત કરવામાં આવે અને એના માનસિક સ્વાસ્થ્યની જે છે કાળજી રાખવામાં આવે છે. આ યોજનાને મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે. ખાસ યાદ રાખજો આ યોજનાને મહિલા બાળ વિકાસ મંત્રાલય દ્વારા જે છે ભંડોળ પૂરું પાડવામાં આવે છે. તો કે આવા બાળકોને જે છે એની સાથે સંવાદ કરીને એમની સાથે જે છે વાતચીત કરી અને એમને એક પ્રકારનો માનસિક સપોર્ટ આપવામાં આવે છે. એનું માનસિક સ્વાસ્થ્ય જે છે જળવાઈ રહે, ખરાબ ના થાય એ માટે ખાસ જે છે એની કાળજી રાખવામાં આવે છે. અને મેં તમને કીધું એમ ખાસ યાદ રાખજો કે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા જે છે એને ભંડોળ પૂરું પાડવામાં આવે છે. ખાસ કરીને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરોસાયન્સીસ દ્વારા જે છે સંચાલિત છે સંવાદ પહેલ. ત્યારબાદ તો કે આ સંસ્થા માનસિક સ્વાસ્થ્ય અને ન્યુરોસાયન્સ શિક્ષણનું સર્વોચ્ચ કેન્દ્ર છે.
તે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ સ્વાયત્ત રીતે સ્વતંત્ર રીતે જે છે કાર્ય કરે છે. હવે આનો હેતુ શું છે? તો કે તે એક રાષ્ટ્રીય પહેલ અને સંકલિત સંસાધન છે જે મુશ્કેલ સંજોગોમાં બાળકોની સુરક્ષા, માનસિક સ્વાસ્થ્ય અને બાળકોની મનોવૈજ્ઞાનિક સંભાળમાં કામ કરે છે. મેં તમને કીધું આવી બાળકોનું મન જે છે એકદમ કુમળું હોય છે, કોઈ પણ નાની એવી ઘટનાની પણ જે છે એના મસ્તિષ્કની અંદર જે છે ખૂબ અસર પડે છે. હવે કોઈ બાળક જે છે અનાથ થયું હોય, એમના માતા પિતાનું મૃત્યુ થયું હોય, અથવા તો એના માતા પિતા ડિવોર્સ લઈ રહ્યા હોય, તો આ બધી બાબતોની એના માનસ ઉપર ખૂબ ખરાબ અસર પડે છે. વર્ષો સુધી બાળક જે છે આ ઘટનાઓને ભૂલી નથી શકતું, તો એમનું માનસિક સ્વાસ્થ્ય જે છે એ જળવાઈ રહે, એ ઘટનામાંથી જે છે ઝડપથી બહાર આવે અને પોતાનો જે છે વિકાસ કરી શકે એ માટે જે છે એક મનોવૈજ્ઞાનિક સંભાળ કરવામાં આવે છે સંસ્થા દ્વારા. તે બાળપણના આઘાત, કાયદા સાથે સંઘર્ષના બાળકો માટે હસ્તક્ષેપ, બાળ અને કિશોરાવસ્થાના મનોચિકિત્સા અને માનસિક સ્વાસ્થ્યમાં ફોરેન્સિક પર વિશેષ તાલીમ અભ્યાસક્રમનો સમાવેશ કરે છે. ત્યારબાદ માનસિક સ્વાસ્થ્ય વિશે જોઈએ. માનસિક સ્વાસ્થ્ય કોને કહેવાય? અત્યાર સુધી આપણે જોયું કે માનસિક સ્વાસ્થ્ય જે છે એ જાળવી રાખે છે, માનસિક સ્વાસ્થ્યનો જે છે વિકાસ કરે છે. માનસિક સ્વાસ્થ્ય છે શું? WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર માનસિક સ્વાસ્થ્ય એ એક સુખાકારીની સ્થિતિ છે જેમાં વ્યક્તિ પોતાની ક્ષમતાઓને અનુભવે છે, જીવનના સામાન્ય તણાવનો સામનો કરી શકે છે, ઉત્પાદક અને ફળદાયી રીતે કામ કરી શકે છે અને તેના માટે યોગદાન આપી શકે છે. મતલબ માનસિક સ્વાસ્થ્ય કેવી સ્થિતિ છે કે વ્યક્તિ એનામાં જે પોટેન્શિયલ છે, એનામાં જે કેપેસિટી ક્ષમતા છે, એ ક્ષમતાઓનો સંપૂર્ણપણે ઉપયોગ કરી શકે છે. જીવનની અંદર નાના મોટા બનાવો તો બનવાના છે, સુખ દુઃખ જીવનની અંદર આવવાનું છે, તો આ બધા નાના મોટા જે કંઈ એવા વિપરીત સંજોગો ઊભા થાય તો એનો સરળતાથી સામનો કરી શકે જો એની માનસિક સ્થિતિ જે છે ખૂબ જ સ્ટેબલ હોય તો. ઉત્પાદક અને ફળદાયી રીતે તો કે પ્રોડક્ટિવ વર્ક કરી શકે, ક્રિએટિવ વર્ક કરી શકે, જે કોઈ બી ક્ષેત્રમાં હોય એ ક્ષેત્રમાં જે છે ખૂબ જ સારો વિકાસ કરી શકે જો એનું માનસિક સ્વાસ્થ્ય જે છે એ ખૂબ જ સારું હોય તો. તો આ જે છે માનસિક સ્વાસ્થ્યની જે છે એક પ્રકારની વ્યાખ્યા થઈ. શારીરિક સ્વાસ્થ્યની જેમ માનસિક સ્વાસ્થ્ય પણ જીવનના દરેક તબક્કે બાળપણ અને કિશોરાવસ્થાથી પુખ્તાવસ્થા સુધી મહત્વપૂર્ણ છે. શારીરિક સ્વાસ્થ્ય મતલબ કે આપણા શરીરના અંગો બરોબર કામ કરે છે, બરોબર આપણે વ્યવસ્થિત ચાલી શકીએ છીએ, આપણી પાચન ક્રિયા સારી રીતે થઈ રહી છે, આપણા શ્વાસોશ્વાસ સારી રીતે ચાલી રહ્યા છે, આને કહેવાય શારીરિક સ્વાસ્થ્ય. પણ ખાલી શારીરિક સ્વાસ્થ્ય સારું હોય એ ત્યાંથી જે છે જરૂરી નથી, માનસિક સ્વાસ્થ્ય પણ જે છે સારું હોવું જોઈએ. એનાથી જે છે આપણી પ્રોડક્ટિવિટી, આપણી કામ કરવાની ક્ષમતા જે છે એના ઉપર ઇફેક્ટ કરે. એટલે માનસિક સ્વાસ્થ્ય પણ જે છે જીવનના દરેક તબક્કે, ચાહે બાળપણ હોય, કિશોરાવસ્થા હોય કે પુખ્તાવસ્થા હોય, દરેક તબક્કે જે છે માનસિક સ્વાસ્થ્ય ખૂબ જ જરૂરી છે. ભારતની અંદર જોવા જઈએ તો ફેબ્રુઆરી 2020માં ધ લેન્સેટ સાયકિયાટ્રીમાં પ્રકાશિત થયેલ અહેવાલ સૂચવે છે 2017માં ભારતમાં 197.3 મિલિયન લોકો માનસિક વિકૃતિઓ ધરાવતા હતા. હાલના સમયમાં ભારતની અંદર અને વિશ્વકક્ષાએ પણ જે છે મેન્ટલ હેલ્થ બહુ જે છે મતલબ અત્યારે મહત્વનું પરિબળ બની ગયું છે કે લોકો માનસિક બીમારીઓથી જે છે ખૂબ જ પીડાય છે. લોકો જે છે લોકો વિકસિત દેશોમાં તો આ ખાસ આ બીમારી જે છે જોવા મળી છે કે ત્યાં એ લોકો પાસે પુષ્કળ ધન છે, બધી સુખ સુવિધાઓ છે, પણ એ લોકો માનસિક રીતે જે છે ખુશ નથી, બરાબર છે? તો એ લોકો માનસિક રીતે કંઈક ને કંઈક એ લોકોને જે છે બીમારી હોય છે, તો આ બધી બાબતોને લીધે એક પ્રકારની ડિપ્રેશનમાં હોય છે એ લોકો, કે આર્થિક સ્થિતિ માત્ર સારી થવાથી જે છે તમે ખુશ ના રહી શકો, તમારે માનસિક સ્વાસ્થ્ય જે છે એ પણ સારું હોવું જોઈએ. શારીરિક રીતે, આર્થિક રીતે તમે ભલે ગમે એટલા જે છે સારી સ્થિતિ ઉપર હોવ, પણ જો તમારું માનસિક સ્વાસ્થ્ય સારું ના હોય તો જે છે તમે ખુશ ના રહી શકો. તો ભારતની અંદર એકલા ભારતમાં જે છે તમે જોઈ શકો છો 197.3 મિલિયન, ખૂબ જ મોટો આંકડો છે, 197.3 મિલિયન લોકો જે છે એ માનસિક વિકૃતિ ધરાવતા હતા. ટોચની માનસિક બીમારીઓ એટલે કે ડિપ્રેસિવ ડિસઓર્ડર જે છે 45.7 મિલિયન અને ચિંતા ડિસઓર્ડર જે છે એ 44.9 મિલિયન. તો કે ટોચની માનસિક બીમારીઓ એટલે કેવી, તે લોકો ખૂબ આઘાત, ગહેરા આઘાતની અંદર જે છે જતા રહે, એકદમ ડિપ્રેશનની અંદર જતા રહે છે એવા 45.7 મિલિયન લોકો છે. ઠીક છે,
કે એવા લોકો પછી આગળ જતા જે છે ડ્રગ્સ અને એ બધી વસ્તુઓ જે છે એમની જે છે એમને આદત પડી જાય છે એમાંથી બહાર નીકળવા માટે. તો આ બધી બાબતો જે છે માનસિક સ્વાસ્થ્ય સાથે જે છે સંબંધિત છે. ત્યારબાદ ચિંતા ડિસઓર્ડર, તો કે નાની નાની બાબતોની ચિંતા કરવી. આ ભારતની અંદર અને વિશ્વમાં જે છે ખૂબ વધારે આ સમસ્યા જોવા મળી છે કે હાલના લોકો નાની અમથી સમસ્યાઓને પણ જે છે સારી રીતે હેન્ડલ નથી કરી શકતા. કંઈક નાનું અમથું ટેન્શન આવ્યું એટલે જે છે એ ડિપ્રેશનમાં જતા રહેશે. તો આ વસ્તુ જે છે હાલના સમયમાં જે છે જોવા મળી છે કે આખું સમગ્ર વિશ્વ દેશ કે જે ટેકનોલોજીની દ્રષ્ટિએ જે છે આગળ વધી રહ્યું છે, પણ જેમ જેમ આગળ વધતું જાય છે એમ એમ માનસિક બીમારીઓ માનસિક સ્વાસ્થ્ય જે છે એ ક્ષેત્રે જે છે આપણી હાલત દિવસે ને દિવસે કથળતી જાય છે એવું આપણે કહી શકીએ. ભારતમાં કુલ વિકલાંગતા સંયોજિત વર્ષમાં માનસિક વિકૃતિઓનું પ્રમાણ 1990માં જે 2.5% હતું તે હાલમાં વધીને કેટલું થઈ ગયું છે 2017ના આંકડા મુજબ 4.7%, ઓલમોસ્ટ ડબલ. સમજો છો? તો આટલું જે છે પ્રમાણ અત્યારે માનસિક વિકૃતિઓનું થઈ ગયું છે. હવે સરકાર આ માટે જે છે શું પગલાં લઈ રહી છે? તો કે સૌથી પહેલાં તો નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ NMHP, માનસિક વિકૃતિઓના વિશાળ બોજ અને માનસિક સ્વાસ્થ્યના ક્ષેત્રમાં લાયક વ્યવસાયિકોની અછતને દૂર કરવા માટે સરકાર 1982થી રાષ્ટ્રીય માનસિક આરોગ્ય કાર્યક્રમ જે છે લાગુ કરી રહી છે. આ ખાસ એવા લોકો માટે છે કે જે લોકો જે છે માનસિક બીમારીઓનો જે છે ભોગ બન્યા છે. ત્યારબાદ કિરણ, સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા ચિંતા, તણાવ, હતાશા, આત્મહત્યાના વિચારો અને માનસિક આરોગ્યની અન્ય સમસ્યાનો સામનો કરી રહેલા લોકોને સહાય પૂરી પાડવા માટે જે છે ટોલ ફ્રી હેલ્પલાઇન શરૂ કરી છે. કે જે લોકોને જે છે ચિંતા હોય, તણાવ હોય જીવનમાં, હતાશા, આત્મહત્યાના વિચાર, ન્યાં સુધીના વિચાર એટલી હદે જે છે એમનું માનસિક સ્વાસ્થ્ય જે છે એ ડિસ્ટર્બ થઈ ગયું હોય તેવા લોકો માટે જે છે ખાસ કરીને કિરણ એક ઇનિશિયેટિવ જે છે સ્ટાર્ટ કરવામાં આવ્યું છે. સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય, ખાસ યાદ રાખજો કોના દ્વારા, સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા જે છે આ પ્રકારનું અભિયાન સ્ટાર્ટ કરવામાં આવ્યું છે. ઓકે, ત્યારબાદ તો કે આ ખાસ કરીને જે છે આત્મહત્યાના વિચારો માટે તો છે સરકારે જેને આત્મહત્યાના વિચારો આવે છે એ લોકો માટે ખાસ આ પ્રકારની હેલ્પલાઇન શરૂ કરી છે કે એ લોકો જે છે એમને સમજાવે કે તમારી જે કંઈ સમસ્યાઓ છે ખૂબ જ શાંતિથી જે છે વિચારો અને બધી સમસ્યાઓનું સમાધાન જે છે આત્મહત્યા નથી. તમે તમારા પ્રયત્નો દ્વારા પણ જે છે તમે મુશ્કેલીમાંથી બહાર આવી શકો છો. એવું નથી કે મુશ્કેલીઓમાંથી જે છે છૂટવા માટે તમે આત્મહત્યા જ કરવી પડે. આત્મહત્યા દ્વારા જે છે તમે તમારું તો નુકસાન કરો છો, સાથે સાથે તમારા પરિવાર, તમારા આજુબાજુના, તમારું મિત્ર વર્તુળ આ બધા લોકોને પણ જે છે તમે ખૂબ આઘાતની અંદર જે છે નાખી દો છો. આટલા માટે સરકારના જે છે આ રીતના પ્રયાસો છે. હાલની અંદર હાલમાં જ જે છે આપણે બધાને ખ્યાલ છે કોરોના, તો કે કોરોના વખતે જે છે એમ કહેવાય કે સૌથી વધારે લોકો માનસિક રીતે અસ્વસ્થ થયા. કેટલા ઘણા બધા લોકોની જે છે રોજગારી જતી રહી, એમનું આવકનો સોર્સ જે છે એ બંધ થઈ ગયો. તો લોકો જે છે મતલબ ચિંતા, તણાવ, હતાશાની અંદર હતા, આત્મહત્યાના વિચારો આવતા હતા, ખાસ કરીને આ કોવિડની સમસ્યા વખતે. ઠીક છે, તો આવી પરિસ્થિતિ તો આવતી રહેવાની છે, પણ એનો જે છે ઉકેલ આપણા પ્રયત્નો થકી જે છે આપણે કરીએ એ માટેની જે છે જે કામ તમામ કોશિશો જે છે એ કિરણ દ્વારા જે છે અત્યારે થઈ રહી છે, કિરણ ઇનિશિયેટિવ દ્વારા થઈ રહી છે. મનોદર્પણ પહેલ, આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ શિક્ષણ મંત્રાલયની આ પહેલ છે. જો ખાસ યાદ રાખજો, કિરણ જે છે એ શેની પહેલ હતી? સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય. જ્યારે મનોદર્પણ પહેલ જે છે એ શિક્ષણ મંત્રાલયની જે છે એક પહેલ છે. તેનો હેતુ COVID-19ના સમયમાં વિદ્યાર્થીઓ, પરિવારના સભ્યો, શિક્ષકોને માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી માટે મનોવૈજ્ઞાનિક સહાય પૂરી પાડવાનો છે. કે આ કોવિડના સમયમાં વિદ્યાર્થીઓ અગાઉ કોઈ દિવસ જે છે આટલો સમય ઘરે નહોતા રહ્યા, તો ઘરે રહી અને સતત તમામ પરિવારના સભ્યો વિદ્યાર્થીઓ બરાબર છે એક પ્રકારના ડિપ્રેશનનો ભોગ બની ગયા હતા. શિક્ષકો તો કે એ પણ ડિપ્રેશન, એમની જે છે નોકરી જે છે જતી રહી હતી. તો એ બધાની માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી માટે એમને મનોવૈજ્ઞાનિક સહાય પૂરી પાડવાનો એમનો હેતુ હતો મનોદર્પણ પહેલ, કે જે શિક્ષણ મંત્રાલય દ્વારા જે છે શરૂ કરવામાં આવી હતી. ખાસ યાદ રાખજો, મનોદર્પણ પહેલ જે છે શિક્ષણ મંત્રાલય અને કિરણ પહેલ જે છે સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા જે છે લાગુ કરવામાં આવી હતી. કે આ હતી સંવાદ પહેલ વિશે. ત્યારબાદ જે છે આપણે જોઈએ
હિન્દુસ્તાન 228 સિવિલ એરક્રાફ્ટ. તાજેતરમાં જે છે હમણાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે નાગરિક વિમાન, એક પ્રકારનું જે છે પેસેન્જર વિમાન, હિન્દુસ્તાન 228ની સફળ ગ્રાઉન્ડ રન અને લો સ્પીડ ટેક્સી ટ્રાયલ જે છે હાથ થઈ રહી હતી, અને આ સાથે જ જે છે એનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. હિન્દુસ્તાન 228 શું છે? હિન્દુસ્તાન 228 એના વિશે જોઈએ. એ અગાઉ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે આ પૂર્વે ઉડાન યોજનાને પ્રોત્સાહન આપવા માટે જે છે નાગરિક વિમાન બનાવી રહી છે. ઉડાન પહેલ જે છે એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. ઉડે દેશ કા આમ નાગરિક એક પ્રકારની જે છે યોજના છે કે જેને અંતર્ગત જે છે દેશના સામાન્ય લોકો પણ હવે વિમાન મુસાફરી જે છે કરી શકશે. ઉડાન યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર 1000 નવા હવાઈ માર્ગો અને 100 જેટલા નવા એરપોર્ટ સ્થાપિત કરવાનું લક્ષ્ય ધરાવે છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ HAL એ જાહેર ક્ષેત્રની વિમાન ઉત્પાદક કંપની છે. તેને ભારતીય વાયુસેના માટે લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટનું ઉત્પાદન પણ કર્યું છે. આપણે બધાને ખ્યાલ છે કે હમણાં આપણે જે છે લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટનું ઉત્પાદન કર્યું છે જેનું નામ તેજસ રાખવામાં આવ્યું હતું, ઠીક છે? તો ઉપરાંત હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ જે છે એ સંરક્ષણ મંત્રાલય માટે તો કાર્ય કરે જ છે, આ સાથે નાગરિક વિમાન પણ જે છે એ બનાવી રહ્યું છે ઉડાન યોજનાની અંતર્ગત. હવે આપણે જોઈએ હિન્દુસ્તાન 228 અથવા તો DO-228 વિશે. હિન્દુસ્તાન 228 એ 19-સીટર મલ્ટીરોલ યુટિલિટી એરક્રાફ્ટ છે. તે સંરક્ષણ દળો દ્વારા ઉપયોગમાં લેવાતા જર્મન ડોર્નિયર 228 પરથી પ્રેરણા લઈ બનાવવામાં આવ્યું છે. ઓકે, હિન્દુસ્તાન 228 જે છે 19-સીટનું મલ્ટીરોલ યુટિલિટી એટલે ઘણા બધા ઉપયોગમાં લઈ શકાય એવું એક પ્રકારનું જે છે એરક્રાફ્ટ છે. અને એને કોના દ્વારા? તો કે જર્મન ડોર્નિયર 228 પરથી જે છે પ્રેરણા લઈ બનાવવામાં આવ્યું છે. જર્મન ડોર્નિયર 228 પરથી પ્રેરણા લઈ અને હિન્દુસ્તાન 228 જે છે બનાવવામાં આવ્યું છે. અને એનું જે છે ઉત્પાદન એ જે છે કોણે બનાવ્યું છે? તો કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ HAL. ખાસ જે છે તમારે યાદ રાખવાનું છે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા જે છે આ હિન્દુસ્તાન 228 સિવિલ એરક્રાફ્ટ બનાવવામાં આવ્યું છે અને ઉડાન યોજનાની અંતર્ગત. ત્યારબાદ એની ખાસિયતો જોઈએ તો કે ડિજિટલ કોકપીટથી સજ્જ છે. તે વધુ સચોટ વાંચન, સચોટ માહિતી, જરૂરી ડેટા ડિસ્પ્લે પ્રતિસાદ અને કટોકટીમાં પાયલટને ચેતવણી માટે સ્વ તપાસ કરવાની ક્ષમતા ધરાવે છે. તો કે એનું કોકપીટ જે છે એ ડિજિટલ છે એકદમ. આ ઉપરાંત એમાં જે છે તમામ પ્રકારની ટેકનોલોજી જે છે અત્યારની લેટેસ્ટ ટેકનોલોજીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કટોકટીના સમયે પાયલોટને ચેતવણી આપવાનું કામ પણ કરે છે. આ તમે આકૃતિની અંદર જોઈ રહ્યા છો હિન્દુસ્તાન 228, ઠીક છે? કંઈક આ રીતનું જે છે વિમાન છે, નાગરિક વિમાન છે, સિવિલ એરક્રાફ્ટ છે. અને એનું ઉત્પાદન જે છે કોના દ્વારા? તો કે HAL હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા કરવામાં આવી રહ્યું છે. તે VIP પરિવહન, પેસેન્જર પરિવહન, એર એમ્બ્યુલન્સ, ફ્લાઇટ નિરીક્ષણ ભૂમિકાઓ, ક્લાઉડ સીડિંગ, પેરાજમ્પિંગ, એરિયલ સર્વેલન્સ, ફોટોગ્રાફી, રિમોટ સેન્સિંગ અને કાર્ગો ટ્રાન્સપોર્ટ માટે ઉપયોગમાં લેવા માટે સક્ષમ મલ્ટીરોલ યુટિલિટી એરક્રાફ્ટ છે. મેં તમને કીધું હતું મલ્ટીરોલ એટલે અનેક ઉપયોગો જે છે જેના થઈ શકે. જેમ કે VIP પરિવહન, ઘણા VIP લોકો જે છે એમને આવવા જવા માટે આ વિમાનનો ઉપયોગ થઈ શકે. પેસેન્જર પરિવહન માટે ક્યાંય જે છે ખરાબ વાતાવરણ છે અથવા તો પેસેન્જર પરિવહન કરવું પડે એમ છે તો એની માટે એર એમ્બ્યુલન્સ તરીકે ઘણી વખત એવું થતું હોય છે કોઈ નાના એવા સેન્ટરની અંદર જ્યાં દર્દીની હાલત જે છે એકદમ ગંભીર હોય અને એને કોઈ મેટ્રો સિટીની અંદર જે છે હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવું પડે એમ હોય પણ એની હાલત જે છે ખૂબ જ ખરાબ હોય, થોડા જ સમયમાં એના જીવન મૃત્યુનો સવાલ હોય, આવામાં ખૂબ જ ઝડપી એમનું જે છે ટ્રાન્સફર કરવા માટે એર એમ્બ્યુલન્સનો ઉપયોગ થાય છે કે એને હવાઈ માર્ગે જે છે સીધું એ હોસ્પિટલ પહોંચાડવામાં આવતી હોય છે. આ ઉપરાંત ફ્લાઇટ નિરીક્ષણ ભૂમિકાઓ, ક્લાઉડ સીડિંગ, પેરાજમ્પિંગ, બરાબર છે, આ બધા માટે ફોટોગ્રાફી માટે પણ જે છે એનો ઉપયોગ થઈ શકે તેમ છે હિન્દુસ્તાન 228નો. 428 કિલોમીટર પર અવરની મહત્તમ સ્પીડ અને 700 કિલોમીટરની રેન્જ સાથેના વિમાન રાત્રિ ઉડાન માટે પણ સક્ષમ છે. બરાબર છે, આ વિમાન જે છે રાત્રે પણ ઉડી શકવા માટે સક્ષમ છે. હવે ઉડાન યોજના વિશે જોઈએ કે આપણે જોયું આ ઉડાન યોજનાની અંતર્ગત જે છે હિન્દુસ્તાન 228 એરક્રાફ્ટ જે છે બનાવવામાં આવ્યું. તો આ ઉડાન યોજના છે શું? ઉડે દેશ કા આમ નાગરિક 2016માં નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળ પ્રાદેશિક જોડાણ યોજના તરીકે શરૂ કરવામાં આવી હતી. કોના દ્વારા? નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળ.
બરોબર છે, એમના દ્વારા ઉડાન યોજના જે છે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા જે છે શરૂ કરવામાં આવી હતી. નાના નાગરિક વિમાનોને ઉડાનનું આવશ્યક તત્વ માનવામાં આવે છે. આ યોજનાની સફળતાનો આધાર જે છે નાના નાગરિક વિમાનો છે. કે યોજનાનું હેતુ જે છે કે સામાન્ય નાગરિક જે છે હવાઈ મુસાફરી કરી શકે. હવે સામાન્ય લોકો જેમની આવક ઓછી છે એમના લોકો માટે વિમાનમાં ઉડવું, આકાશમાં ઉડવું જે છે એક સપનું નહીં પણ હવે હકીકત બનશે. અને આ યોજના હેઠળ જે છે એ સપનું હકીકત બનવા તરફ જઈ રહ્યું છે. આ યોજનાનો ઉદ્દેશ પ્રાદેશિક માર્ગો પર સસ્તું છતાં આર્થિક રીતે સદ્ધર અને નફાકારક ફ્લાઇટ બનાવવાનો છે, જેથી નાના શહેરોમાં પણ સામાન્ય લોકો માટે ઉડાન સસ્તું બને. આ યોજના જે છે એની પહેલી ઉડાન જે છે January 2017માં થઈ હતી. બરાબર છે, દુનિયામાં આ પ્રકારની જે છે એકમાત્ર યોજના છે ઉડાન યોજના. બરાબર છે, તો એ આપણી માટે ગર્વની બાબત કહેવાય. 500 કિલોમીટર સુધીની વિમાનની સેવા બરાબર છે, ઉપરાંત 30 મિનિટ સુધીની હેલિકોપ્ટરની યાત્રા માટે જે છે મહત્તમ જે છે 2500 રૂપિયા જે છે એનું ભાડું થશે, જે ખૂબ જ સસ્તું કહી શકાય. તો આ હતી જે છે હિન્દુસ્તાન 228 સિવિલ એરક્રાફ્ટ વિશેની બાબત. ત્યારબાદ તો કે સિંધુ ખીણની ભાષાકીય સંસ્કૃતિ. તાજેતરમાં એક નવા રિસર્ચ પેપરે સિંધુ ખીણ સંસ્કૃતિની ભાષાકીય સંસ્કૃતિ પર કેટલીક નવી સમજ આપી છે. એ ખાસ કરીને એક નવું રિસર્ચ પેપર રિલીઝ થયું છે હમણાં, કે જેને ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનની ભાષાકીય સંસ્કૃતિ કેવી હતી અને એના ઉપર કંઈક નવી આપણને પ્રકાશ પાડ્યો છે. આ પૂર્વે બધાને ખ્યાલ જ છે કે July 2021માં યુનેસ્કો દ્વારા ગુજરાતના હરપ્પન શહેર ધોળાવીરાને ભારતની 40મી વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જે છે ઘોષિત કરવામાં આવી હતી. તો સિંધુ ખીણની સભ્યતા અને દ્રવિડિયન ભાષા વચ્ચે શું સંબંધ છે એના વિશે જોઈએ આપણે. તો કે સિંધુ ખીણની સભ્યતાની મૂળ ભાષા કઈ છે? પોટ્રો દ્રવિડિયન, જે તમામ આધુનિક દ્રવિડિયન ભાષાઓની જે છે પૂર્વજોની ભાષા કહી શકાય. સિંધુ ખીણની સભ્યતાની નોંધપાત્ર વસ્તી જે છે પ્રોટો દ્રવિડિયન હોવી જોઈએ, જે આ રિપોર્ટની અંદર જે છે દર્શાવવામાં આવ્યું છે. અથવા તે સિંધુ ખીણમાં પૂર્વજોની દ્રવિડ ભાષા બધી બોલતા હોવા જોઈએ, કે એના પૂર્વજો જે છે ભૂતકાળમાં દ્રવિડ ભાષા બોલતા હોવા જોઈએ. થોડું જે છે ડિટેલમાં જોઈએ સિંધુ સંસ્કૃતિ વિશે. ઓકે, સિંધુ સંસ્કૃતિ જેને સિંધુ ખીણ સંસ્કૃતિ પણ કહેવામાં આવે છે, શું કામે? તો કે સિંધુ નદીને કિનારે જે છે આ સંસ્કૃતિનો વિકાસ થયો હતો. ખાસ કરીને જે છે જોવા જઈએ તો સિંધુ અને એની સહાયક 6 નદીઓ, સિંધુ અને તેને સહાયક 6 નદીઓ જે છે ત્યાં જે છે આ સંસ્કૃતિ વિકસિત થઈ, એટલા માટે એને સિંધુ ખીણ સંસ્કૃતિ પણ કહેવામાં આવે છે. ભારતીય ઉપખંડની પ્રારંભિક જાણીતી શહેરી સંસ્કૃતિ તરીકે પણ ઓળખાય છે સિંધુ સભ્યતા. અને ખાસ કરીને આ સિંધુ સભ્યતાનો ઉદ્ભવ ભારતના પશ્ચિમ ઉત્તર ભાગમાં જે છે થયો હતો. એના વિશે તમને થોડીક માહિતી આપી દઉં કે આ સંસ્કૃતિ વિશે સૌપ્રથમ જાણકારી આપણને ચાર્લ્સ મેસને આપી હતી. 1921માં ભારતીય પુરાતત્વ વિભાગના વડા જ્હોન માર્શલની અધ્યક્ષતામાં દયારામ સાહનીએ જે છે વર્તમાન પાકિસ્તાન તેમજ રાવી નદીને કિનારે હડપ્પા નામના સ્થળનું ઉત્ખનન કર્યું હતું. બરાબર છે, ત્યારથી જે છે આપણે આ સંસ્કૃતિના જે છે એક પછી એક પુરાવા જે છે મળતા રહ્યા. 20મી સદીની શરૂઆત સુધી વૈદિક સંસ્કૃતિને ભારતની પ્રાચીનતમ સંસ્કૃતિ માનવામાં આવતી હતી, પરંતુ 1921 અને 1922માં અનુક્રમે જે છે આ હડપ્પા મોહેંજોદડોની શોધ થઈ પછી ખબર પડી કે ભાઈ વૈદિક સંસ્કૃતિ પહેલાં પણ ભારતમાં જે છે એક સુવિકસિત સભ્યતા જે છે અસ્તિત્વમાં હતી, અને એ સભ્યતા એટલે કે સિંધુ સભ્યતા. હડપ્પામાં ખોદવામાં આવેલા પ્રથમ શહેર પછી તેને હડપ્પા સંસ્કૃતિ પણ કહેવામાં આવે છે. વિશ્વની 3 જે છે પ્રારંભિક સંસ્કૃતિઓમાં જે છે સિંધુ સભ્યતા જે છે સૌથી વ્યાપક હતી. અન્ય 2માં આવશે મેસોપોટેમિયા સભ્યતા અને ઇજિપ્ત, જેને મિસરની સંસ્કૃતિ પણ કહેવાય છે, જે નાઇલ નદીના કિનારે એનો વિકાસ થયો હતો. કૃષિ વિશે જોઈએ તો કૃષિ કપાસની ખેતી કરનારી જે છે પ્રથમ સંસ્કૃતિ કઈ છે? સિંધુ સભ્યતા. કપાસની ખેતી કરનાર પ્રથમ સંસ્કૃતિ છે સિંધુ સભ્યતા. પ્રાણીઓમાં ઘેટા, બકરા, ડુક્કર જેવા પાળેલા પ્રાણીઓ જે છે એમની પાસે, ઘઉં, જવ, કપાસ, રાગી, ખજૂર આ બધા જે છે પાક તે લોકો ઉગાડતા, અને મેસોપોટેમિયા સાથે પણ જે છે એ લોકો વ્યાપાર પ્રવૃત્તિ કરતા હતા. ત્યારબાદ આપણે જોઈએ શંકરાચાર્ય મંદિર વિશે. તાજેતરમાં વાર્ષિક અમરનાથ યાત્રાને લગતી 200 જૂની પરંપરા મુજબ ભગવાન શિવની પવિત્ર ગદાને પ્રાચીન શંકરાચાર્ય મંદિરમાં લાવવામાં આવી હતી, જેને છારી મુબારક પણ કહેવામાં આવે છે. હવે જો કેવું છે, અમરનાથ યાત્રા આપણે બધાને ખ્યાલ છે દર વર્ષે જે છે અમરનાથ યાત્રા થાય છે, તો એ પરંપરા મુજબ જે છે એ વખતે અમરનાથમાં જે છે જે ભગવાન શિવની પવિત્ર ગદા છે
જ્યારે પૂરી થાય છે ત્યારે શંકરાચાર્ય મંદિરની અંદર જે છે એને સ્થાપિત કરવામાં આવે છે। શંકરાચાર્ય મંદિર જે છે એ પણ પ્રાચીન શિવ મંદિર છે અને તેની શંકરાચાર્ય મુલાકાત લીધેલી હતી એટલા માટે મંદિરનું નામ જે છે શંકરાચાર્ય મંદિર પડ્યું। કી પોઈન્ટ, બુદ્ધો દ્વારા જે છે તેને જયદેશ્વર મંદિર અથવા તો પાસ પહેર તરીકે પણ ઓળખવામાં આવે છે। જો બૌદ્ધ ધર્મના લોકો જે છે એને જયદેશ્વર મંદિર અથવા તો પાસ પહેર તરીકે ઓળખે છે, તમને એમસીક્યુમાં વિધાન સ્વરૂપે જે છે આ પ્રશ્ન પૂછાઈ શકે, ઠીક છે। ત્યારબાદ પારસિયન અને યહૂદી લોકો જે છે તેને બાગે સુલેમાન તરીકે અથવા તો રાજા સુલેમાનનો બગીચો કહે છે, આ જગ્યાને બાગે સુલેમાન તરીકે પણ ઓળખે છે પારસિયન અને યહૂદી લોકો। ફારસી શિલાલેખો જે છે આ મંદિરની અંદર જોવા મળ્યા છે અને કશ્મીરમાં જે છે શ્રીનગરની અંદર જાબરવાન પર્વત પર શંકરાચાર્ય ટેકડીની ટોચ પર જે છે આ મંદિર આવેલું છે જેને હિલ ઓફ સુલેમાન કહેવામાં આવે છે। આ ઉપરાંત કાશ્મીર ખીણનું જે છે સૌથી જૂનું મંદિર જે છે એ શંકરાચાર્ય મંદિર કહેવાય છે। શંકરાચાર્ય મંદિર એમના વિશે જોઈએ તો ભગવાન શિવને સમર્પિત જે છે આખું મંદિર છે અને મેદાનથી 1000 ફૂટની ઊંચાઈ ઉપર આવેલું છે અને ત્યાંથી આખું શ્રીનગર શહેર જે છે તમે સારી રીતે જોઈ શકો। તો આકૃતિમાં જે તમે જોઈ શકો છો એ રીતનું જે છે આખું શંકરાચાર્ય ટેમ્પલ છે। આ મંદિર જે છે 200 વર્ષ પૂર્વેનું છે, જો કે હાલની રચના કદાચ 9મી સદીની હોઈ શકે, ઈસવીસન 9મી શતાબ્દીની આસપાસ જે છે એની હાલની રચના હોઈ શકે છે। આ મંદિરની જે છે જે તે સમયે આદિ શંકરાચાર્યજીએ જે છે મુલાકાત લીધી હતી ત્યારથી તેનું નામ જે છે શંકરાચાર્ય મંદિર પડી ગયું। શંકરાચાર્ય વિશે જોઈએ તો આદિશંકર તરીકે પણ જાણીતા હતા, ખાસ કરીને હિન્દુ ધર્મના જે છે મતલબ બહુ મહત્ત્વના એક સંત સંસ્કૃતિના જે છે વ્યક્તિ એટલે કે આદિ શંકરાચાર્ય। એમનો જન્મ જે છે ઈસવીસન 788માં થયો કેરળના કલાડી ગામમાં। અદ્વૈતવાદનો જે છે એને પ્રચાર પ્રસાર કર્યો અને સંસ્કૃતમાં વૈદિક સિદ્ધાંત ઉપર જે છે ઘણી બધી ટીકાઓ લખી, ઉપનિષદ બ્રહ્મસૂત્ર ભગવદ્ ગીતા ઉપર જે છે ઘણી બધી ટીકાઓ લખી હતી આદિ શંકરાચાર્ય, અને ખાસ કરીને અદ્વૈતવાદ માટે જે છે એ ફેમસ છે। અદ્વૈતવાદ જે છે એ મુજબ એમણે જે છે સિદ્ધાંત આપ્યો અહમ બ્રહ્માસ્મી, આત્મા અને પરમાત્મા બંનેને એક માનવામાં આવે છે અદ્વૈત સિદ્ધાંત અનુસાર। મુખ્ય કાર્ય તો કે બ્રહ્મસૂત્ર ભાષ્ય, એટલે કે બ્રહ્મસૂત્ર ઉપર જે છે એને ભાષ્ય રહ્યું, ભજ ગોવિંદમ સ્ત્રોતમ નિર્વાણ શતકમ આ બધા જે છે એના અન્ય યોગદાન છે। ભારતની અંદર જ્યારે બૌદ્ધ ધર્મ લોકપ્રિયતા મેળવી રહ્યો હતો ત્યારે ભારતમાં હિન્દુ ધર્મને પુનર્જીવિત કરવા માટે તેમણે અમૂલ્ય ફાળો આપ્યો હતો। સ્વાભાવિક વસ્તુ છે એ સમયે જે છે તમે જોશો તો પ્રાચીન ભારતમાં ખાસ કરીને મૌર્ય સામ્રાજ્યથી આપણે શરૂઆત કરી તો મૌર્ય સામ્રાજ્યની અંદર જે છે ચંદ્રગુપ્ત મૌર્યની શરૂઆત કરી તો એમણે જે છે જૈન ધર્મને આશરો આપ્યો હતો। ત્યારબાદ એમના પછી આવે છે બિંદુસાર કે જે આજીવિક સંપ્રદાયમાં માનતા હતા, પછી સમ્રાટ અશોક કે જેણે બૌદ્ધ ધર્મને રાજ્ય આશરે આપ્યો, એના પછી જે છે ગુપ્ત સામ્રાજ્ય આવ્યું, ગુપ્ત સામ્રાજ્ય પછી હર્ષવર્ધન, તો હર્ષવર્ધને પણ જે છે બૌદ્ધ ધર્મને રાજ્ય આશરે આપ્યો હતો જેને લીધે હિન્દુ ધર્મ જે છે ભારતની અંદર નામશેષ થવાની આ રહ્યો હતો અને બૌદ્ધ ધર્મ જે છે ખૂબ લોકપ્રિય થઈ રહ્યો હતો। આવામાં હિન્દુ ધર્મને ફરીથી પુનર્જીવિત કરવા માટે ફરીથી જે છે એનું ગર્વ પુનર્જીવિત કરવા માટે એમણે અમૂલ્ય ફાળો આપ્યો હતો। સમગ્ર દેશનું એને જે છે ભ્રમણ કર્યું, દેશના ચારેય ખૂણામાં જે છે 4 મઠની સ્થાપના કરી, દેશના ચારેય ખૂણામાં જે છે 4 મઠની સ્થાપના કરે છે અને હિન્દુ ધર્મને જે છે એણે પુનર્જીવિત કર્યો। શંકરાચાર્ય આદિ શંકરાચાર્ય તરીકે પણ જે છે આદિશંકર તરીકે પણ ઓળખાતા કે, તો આ વાત હતી શંકરાચાર્ય મંદિર વિશે। ત્યારબાદ આપણે જોઈએ ગરમીના મોજામાં વધારો સમાચારમાં કેમ, તાજેતરના અભ્યાસ મુજબ 2019માં ભારે ગરમીને કારણે 356,000થી વધારે લોકો મૃત્યુ પામ્યા હતા અને ભવિષ્યમાં આ સંખ્યા વધવાની સંભાવના છે। આંકડો જે છે ખૂબ જ મોટો છે, 2019માં એક જ વર્ષમાં જે છે 3.5 લાખથી વધારે લોકો જે છે ગરમીને લીધે મૃત્યુ પામ્યા હતા, હીટ સ્ટ્રોકને લીધે મૃત્યુ પામ્યા હતા અને ભવિષ્યમાં તો આ આંકડો હજી વધશે। વિશ્વભરમાં તાજેતરના ગરમીના તરંગો જે ગરમીમાં વધારો થયો છે એ કોને લીધે, તો કે ગ્લોબલ વોર્મિંગને લીધે, આબોહવા પરિવર્તન ક્લાઇમેટ ચેન્જને લીધે જે છે આ રીતની જે છે પરિસ્થિતિ અત્યારે ઉદ્ભવી છે। મનુષ્ય જાતિ જે છે વધારે ગરમીનો સામનો કરી રહી છે, દિવસે ને દિવસે જે છે પૃથ્વીનું સરેરાશ તાપમાન વધી રહ્યું છે। હવે લોકો પર જે છે એની શું અસર થઈ રહી છે, ખાસ કરીને વૃદ્ધ લોકો, હૃદયરોગથી પીડાતા લોકો, શ્વસન રોગ, ડાયાબિટીસ જેવી લાંબી માંદગી ધરાવતા લોકો હીટ સ્ટ્રોક માટે વધુ સંવેદનશીલ હોય છે, કેમ કે
શરીરની ગરમીને નિયંત્રિત કરવાની ક્ષમતા ઉંમર સાથે બગડે છે. આપણા શરીરમાં આમ તો જે છે એ રીતની સિસ્ટમ છે કે સપોઝ કે વધારે ગરમી પડે તો આપણા શરીરમાંથી પરસેવો આવે બહાર, બરાબર છે, અને પરસેવો જે છે આપણા શરીરને જે છે થોડું ઘણું ઠંડુ કરે, અંદરનું ટેમ્પરેચર છે રિડ્યુસ કરશે અને શરીરનું જે મૂળ તાપમાન જે છે એ જાળવી રાખશે. પણ અમુક સમય એવો આવે જ્યારે ઉંમર જે છે વધી જાય, અમુક રોગ જે છે હોય, તો એ સમયે જે છે શરીરની ગરમી નિયંત્રિત કરવાની ક્ષમતા જે છે ઘટી જાય, કે વધારે ગરમી જે છે શરીરથી સહન ના થાય અને પરિણામે ઘણી વખત મૃત્યુ પણ થઈ શકે છે. ત્યારબાદ તો કે કામદારોની ઉત્પાદકતા ઘટાડે છે. ભારે ગરમીને લીધે શું થાય છે, કામદારોની ઉત્પાદકતા ઘટે છે. આપણે બધાને ખ્યાલ છે કે ફેક્ટરીની અંદર કારખાનાની અંદર જે છે વધારે ગરમીમાં લોકો કામ ના કરી શકે, એ લોકો વારંવાર એ લોકોને જે છે રેસ્ટ લેવો પડે, વારંવાર જે છે આરામ લેવો પડે, જેની સરવાળે જે છે એની જે કામ કરવાની ક્ષમતા જે છે એના ઉપર અસર થાય. કે ભાઈ આજે અમુક લોકો જે છે નિશ્ચિત કાર્ય કરતા તો આજે એ લોકોની કામ કરવાની ઉત્પાદકતા 20-30% જેટલી ઘટી ગઈ, જેને લીધે ગરમીને લીધે જો આફ્ટરનો જે છે એનું નુકસાન જે છે જે તે કંપનીને જશે. ખાસ કરીને 1 થી 1 અબજથી વધારે કામદારો છે કે જે નિયમિત ધોરણે ઉચ્ચ ગરમીનો સામનો કરે છે અને આ કામદારો વારંવાર ગરમીને તણાવને કારણે કામમાં ઘટાડો નોંધાવે છે. તો આર્થિક દ્રષ્ટિએ પણ જે છે આ ગરમીમાં વધારો થવો એ આપણને નુકસાનકારક છે, સ્વાસ્થ્ય માટે તો છે જ. ત્યારબાદ તો કે જંગલની આગનું જોખમ. હવે ગરમી જે છે, ગરમી વધારે પડતી ગરમી જે છે એ જંગલમાં આગ, બરોબર છે, આગનું કારણ પણ બની શકે છે. વધારે ગરમી હોય તો જે છે જંગલની અંદર દાવાનળ જે છે ફાટી નીકળે. ખાસ કરીને US જેવા દેશોમાં તો આ દર વર્ષે જે છે આગ લાગવી એક સામાન્ય બાબત છે. તમે વર્તમાનપત્ર ન્યૂઝપેપરમાં વાંચતા જશો કે હાલતા, બરોબર છે, દર વર્ષે એક વખત એવા ન્યૂઝ આવ્યા જ હોય કે યુએસની અંદર કેલિફોર્નિયાની અંદર જે છે આ જંગલની અંદર જે છે વિકરાળ આગ લાગી, જેને લીધે પુષ્કળ જમીન જે છે એની ફળદ્રુપતાનો નાશ થાય, ત્યાંની જીવસૃષ્ટિનો નાશ થાય, ત્યાંની જૈવ વિવિધતાનો નાશ થાય છે. ત્યારબાદ વાદળની રચના અટકાવે છે. હવે આ ગરમીની સ્થિતિ જે છે એને લીધે શું થાય છે, તો કે વાદળ બનતા જે છે અટકાવે છે અને પરિણામે જે છે આપણે કહી શકીએ કે વરસાદ જે છે ઓછો પડે છે, જેને લીધે સૂર્યથી વધુ કિરણોત્સર્ગ જે છે જમીન ઉપર પડે છે. એ લોકો વધારે, જેટલો ટાઈમ વધારે સૂર્ય કિરણો રહે એટલી જે છે વધારે ગરમી ઉત્પન્ન થશે અને ગરમીમાં ફસાવાથી પાકને પણ જે છે નુકસાન થાય છે, વનસ્પતિ સુકાઈ જાય છે અને દુષ્કાળમાં પરિણમે છે. તો આ વાત હતી જે છે ગરમીમાં વધારો, કે હાલના સમયમાં જે છે ગરમીને લીધે આટલા આટલા કારણો, બરાબર, આટલા આટલા ક્ષેત્રોને જે છે નુકસાન થઈ રહ્યું છે.